बोटाद जिला कांग्रेस नी मीटिंग नु आयोजन। ओबीसी प्रदेश अध्यक्ष घनश्याम भाई गढ़वी नी सूचक हाजरी। बोटाद कांग्रेस जिला समिति द्वारा आज रोज एक महत्वनी मीटिंग नु आयोजन करवामा आव्यू हतु। आगामी समय मा कांग्रेस पक्ष द्वारा महासम्मेलन ना आयोजन नी पूर्व तैयारी माटे आज रोज प्रदेश कांग्रेस ओबीसी प्रमुख घनश्याम भाई गढ़वी द्वारा बोटादना कांग्रेस नी मीटिंग बोलाववामा आवी हती। तदुपरांत प्रदेश कांग्रेस ओबीसी उपप्रमुख हिम्मत भाई कटारिया, बोटाद जिला कांग्रेस समितिना प्रमुख श्री रमेश भाई मेर, बोटाद जिला कांग्रेस प्रमुख गीताबेन परमार, बोटाद कांग्रेस शहर प्रमुख मुकेश भाई मेखिया, बोटाद जिला पंचायत विरोध पक्षना नेता रमेश भाई शीलू, मालधारी सेलना महामंत्री भोरा भाई आल, गड्ढापुर शहर प्रमुख प्रताप भाई छैया, मालधारी प्रमुख गोकुल भाई रबारी तथा कांग्रेस ना आगेवानो अने कार्यक्रो उपस्थित रहा हता। बोटाद जिला कांग्रेस नी मीटिंग नु आयोजन। ओबीसी प्रदेश अध्यक्ष घनश्याम भाई गढ़वी नी सूचक हाजरी। ખેડૂતોનો પક્ષ, ગરીબોનો પક્ષ, આદિવાસીઓનો, ઓબીસી સમાજનો, આ બધાના કલ્યાણ માટે આપણા પાર્ટીમાં ભેગા થયા છે અને તમે ભલે જોડા છો પણ અમે મને એક જ ભાવ જ જેવા લાગો છો। ઘનશ્યામભાઈ ગઢવી, ચેરમેન ઓબીસી ડિપાર્ટમેન્ટ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, બોટાદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય દ્વારા આજે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, એના વિશે આપશે। ચૂંટણીના દિવસો હવે શરૂ થઈ ગયા છે ત્યારે કોંગ્રેસ પાર્ટી ચૂંટણી મોડમાં છે। કોંગ્રેસ પાર્ટીના જુદા જુદા વિભાગો આ અંગે રાજ્યમાં જુદી જુદી જગ્યાએ ચૂંટણીલક્ષી શું કાર્યક્રમો કરવા એના અનુસંધાનમાં હું ઓબીસી ડિપાર્ટમેન્ટ તરફથી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના પ્રવાસમાં નીકળ્યો છું। આગામી દિવસમાં સૌરાષ્ટ્ર ખાતે ઓબીસીનું વિશાળ જનસંમેલન કરવાનું છે અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટી અને દેશની ભારતીય જનતા પાર્ટીથી સમાજમાં જે આજે મોંઘવારી, ગરીબી, બેકારી, ખેડૂતોના પ્રશ્નો, એ પ્રશ્નોને વાચા આપવા માટે અમે રાજકોટ અથવા સુરેન્દ્રનગર જિલ્લા ખાતે એક વિશાળ સંમેલન કરીને આ પ્રશ્નોને વાચા અને સરકાર સુધી આ સમાજની, આ ખેડૂતો, ગરીબો અને યુવાનોની વાત અમે ગાંધીનગર અને દિલ્હી